गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज अपने विषय गुजराती अंदर पाठ आठ टामेटाणी दड़ी रमे दादा दादी तेना विषे समझवानू छे। जेनी अंदर अपने भाग एक जोईशुं आजे, जेमा सौथी पहेला अपने अहींया कविता आपी छे ते कविता आपणे समझवानी छे। तो मजा करिए, गीतड़ू गाइए। हतु तू तू एटले के अहीं कबड्डी की शुरुआत में अपने रमतनी बात करी छे। हतु तू तू जाने रमवानी ऋतु बधा मारा भेरुओनी, धमाल मस्ती करता करता खिलवानी ऋतु हतु तू तू। होय शियाळो के वेकेशन वरसादे पण रमवो, बारे महीना चालती अमारी केवी मजानी ऋतु हतु तू तू। हार नहीं के जीत नहीं, बस रमवा माटे रमवानू, सौने सौनी रमतो होय ने कोई न बाकी रहतो होतू तू तू। हवे आपणे आ कविता विषे समझ्या, हवे एमांथी केटलाक प्रश्नो छे ए प्रश्नो विषे समझे। तमे होतू તું તું વિશે શું જાણો છો તે સમજવાનું છે, બરાબર? આપણે કવિતામાં તો જોયું હોતું તું તું, તો હોતું તું તું એક પ્રાચીન રમત છે। આ રમત માટે એક નાનકડા મેદાન એટલે કે જગ્યાની જરૂર, એટલે કે આપણે કબડ્ડીની વાત કરીએ છીએ કે કબડ્ડીની અંદર આપણે જે હોતું તૂની વાત કરીએ છીએ। આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં 7 ખેલાડીઓ રમી શકે છે। રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખીંચી લેવામાં આવે છે। એક ટીમના ખેલાડી રેખાની એક તરફ અને બીજી ટીમના ખેલાડી બીજી તરફ ઊભા રહે છે। એક ટીમનો ખેલાડી બીજી ટીમના ક્ષેત્રમાં હુતુ તુ તુ હુતુ તુ તુ હુતુ તુ તુ એટલે કે કબડ્ડી 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 બોલતો જાય છે। એ તેમાંથી કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે, તે થઈ આપણે કબડ્ડીની રમત। જો કોઈ ખેલાડીને સ્પર્શીને એક શ્વાસમાં મધ્ય રેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમાં આવી જાય તો એ ટીમને અંક મળે છે। આ પ્રકારે રમતનો ક્રમ ચાલે, જે ટીમના એક અંક વધારે હોય ટીમ વિજેતા થાય, જો અંક બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન બનતા રમત પૂરી કરવામાં આવે છે। અહીંયા આપણને એક ચિત્ર આપ્યું છે, એ ચિત્ર વિશે જોવાનું છે અને ચિત્રને તમે ઓળખો કે ચિત્ર શું છે અને એ ચિત્ર વિશે આપણે બે બે વાક્યો લખવાના છે, બરાબર? અહીંયા આપણને સારું ચિત્ર આપ્યું છે, ગિલ્લી દંડો। તમે રમ્યા છો? રમ્યા તો હશો જ, બરાબર? તો ગિલ્લી દંડાનું આપણને અહીંયા ચિત્ર ઉપર દંડો આપ્યો છે અને નીચે જે નાનો ટુકડો દેખાય છે લાકડાનો એ ગિલ્લી છે। અહીંયા આપણને શું આપ્યું છે, નીચે બીજી એક ચિત્ર આપ્યું છે એને હતુડ્યું કહીએ આપણે, અલગ અલગ પથ્થર સાતોડ્યું એટલે કે શું કહેવાય, અલગ અલગ પથ્થર મૂકવામાં આવે અને એને એક બોલ કે દડાથી પાડવામાં આવે છે। ચલો આપણે સમજીએ કે ગિલ્લી દંડો વિશે। આ ગિલ્લી દંડોની રમતના સાધનો ગિલ્લી અને દંડો છે। આ જૂની રમત છે, ગામડાના બાળકો આજે પણ રમત રમે છે। સાધનોનો કોઈ ખર્ચ થતો નથી, તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે। તેમાં ગિલ્લી આંખ પર ન વાગી જાય તેની કાળજી રાખવી પડે છે। બીજી રમત છે આપણે સાતોડિયું કહીએ તેને, તો સાતોડિયું રમતમાં 7 સપાટ નાના પથ્થર હોય છે, તે એકબીજા પર ગોઠવવામાં આવે છે। તેમાં બે ટીમ હોય છે, એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે અને બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે। પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે ટીમ સ્પર્શ કરી દે તો આઉટ થઈ જાય છે। આ રમત રમવાની મજા આવે છે। અહીંયા આપણો વિડીયો અહીં વિડીયો પૂર્ણ થાય છે, બાકીનું પ્રકરણ આપણે આગળના વિડીયોની અંદર સમજીશું।